छमारू में ऐप डाउनलोड करो अने जुओ नवी गुजराती फिल्मों अने मनोरंजक नाटकों। શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર, આપ સૌનું મારા આ બંગલામાં સ્વાગત છે. આ બંગલો જરાક જૂનવાળી લાગે છે, રાજરચનું પણ જરાક જૂનું પુરાણું લાગે છે. એનું કારણ છે, આ બંગલો અમને મોરબીના મહારાજાએ ભેટમાં આપેલ. મારા પરદાદાઓ મોરબીના મહારાજાને ત્યાં દીવાન હતા. મારા બાપુજીનો જન્મ થયો અને રજવાડા ગયા અને બધા આવી પડ્યા આ મોરબીના મહારાજાએ ભેટમાં આપેલા આ મુંબઈના ગોરાઈ સ્થિત બંગલામાં. આ છે અમારો વંશવડલો, આ મારા પરદાદા સ્વર્ગસ્થ ભદ્રકાંત મોરબીવાળા, એટલે કે ભમો. એમને ભમવાનો બહુ શોખ હતો, આખો દિવસ ફરતા જ રહેતા. અને આ છે મારા વડદાદા સ્વર્ગસ્થ રસિકચંદ મોરબીવાળા, એટલે કે રમો. એમને રમવાનો બહુ શોખ હતો, આખો દિવસ રમતા જ રહેતા. અને આ છે મારા દાદા સ્વર્ગસ્થ જમનાદાસ મોરબીવાળા, એટલે કે જમો. ના ભાઈ ના, એમને જમવાનો નહીં, રોજ રાત્રે ડાયરો જમાવવાનો શોખ હતો. અને આ છે મારા બાપુજી સ્વર્ગસ્થ નરોત્તમ મોરબીવાળા, એટલે કે નમો. અરે ના ભાઈ ના, એમને નમવાનો નહીં, નમાવવાનો શોખ હતો, નડવાનો શોખ હતો. આ મારા બાપુજી મને સૌથી પહેલા નડ્યા જ્યારે મારો જન્મ થયો. એમને છે ને ખમણ બહુ ભાવતા, આખો દિવસ ખમણ જ ખાધા કરે. મારો જન્મ થયો ને ત્યારે પણ તેઓ ખમણ જ ખાતા હતા. તે ખમણ ખાતા ખાતા એમને કહ્યું કે આનું નામ ખમણ પાડો. અને આ રીતે મારું નામ પડી ગયું ખમણ. આટલી મોટી ઉંમરના માણસને કોઈ ઢોકળા 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 આવું કહીને બોલાવે તો કેવું લાગે. મારી વાઈફ મારી સાથે હોય ત્યારે શું કરીને બોલાવે ખબર છે? સેવ ખમણી. મારું નામ ખમણ પાડીને મારા બાપુજીએ મને નાનપણથી જ નડવાની શરૂઆત કરી, જે આજ દિન સુધી ચાલુ છે. એક બાજુ આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, એટલે કે નમો છે, જેને લોકો સામે ચાલીને નમન કરે છે. અને બીજી બાજુ આ મારા બાપુજી નમો છે, જે લોકોને સામે ચાલીને નમન કરાવે છે. અને આ બંને નમો મને નડે છે. કઈ રીતે એ તમને આગળ જતા ખબર પડશે. ટૂંકમાં મારા ઘરની હાલત આપણા દેશની કથળેલી લોકસભા જેવી છે. અને હું મારા ચિત્ર વિચિત્ર કુટુંબીજનો સાથે આ લટકતી સરકાર ચલાવી રહ્યો છું. ફોરમ, એ ફોરમ, મારી વાત સાંભળ. મારા ક્રેડિટ કાર્ડની લિમિટ પૂરી થઈ ગઈ છે, શોપિંગ કરવાનું બંધ કર. શું છે? શું આખો દિવસ રડ્યા કરે છે તારા પપ્પાની જેમ? અરે એક કાર્ડની લિમિટ પતી ગઈ તો શું થયું? બીજો કાર્ડ તો છે ને. અને જો ધમુ રાતના સૂતા પહેલા ચણા પલાળવાનું અને દહીં મેળવવાનું ભૂલતો નહીં, ને તો તારા મમ્મી છે ને એ મારું લોહી પી જશે. એ તો અહીંયા ઉભો ઉભો શું કરે છે? ચલ ગાડી કાઢ. ગાડી કાઢ, ગાડી કાઢ. આ મારો સૌથી મોટો દીકરો ધર્મેશ મોરબીવાળા, એટલે કે ધમો. એની હાલત SMS જેવી છે. અરે SMS એટલે સરદાર મનમોહન સિંહ જેવી. એનું એની સોનિયા આગળ કાંઈ હાલતું ના. મારી
નાની દીકરી પિંકી અમારા ઘરની માયાવતી આ મુલાયમ સિંહ હંમેશા નડિયા જ કરતી હોય છે. સની નામના રખડું છોકરા સાથે પ્રેમ છે, તમે જ કહો કયો બાપ પોતાની દીકરીના લગ્ન કોક રખડું છોકરા હારે કરાવે. આ બે સિવાય એક ત્રીજો નમૂનો પણ છે મારા ઘરમાં, મારો સૌથી નાનો દીકરો ઉમંગ મોરબી વાળા એટલે કે ઉમો. અરે નીચે ક્યાં બેઠું, ઉપર બેસ. આ અમારા ઘરનો દિગ્વિજયસિંહ, ક્યાં બોલવું, શું બોલવું, કોના માટે બોલવું, કાઈ ગતાગમ પડતી નથ. તેરા પ્રોબ્લેમ છે, વચ્ચે મંદી આવી ને એમાં અમારા રૂપિયામાંથી પાવલી ઓછી થઈ ગઈ. છાપામાં છપાયું છે એક નેતાએ બીજા નેતાને કહ્યું. તારા બાપની મશ્કરી કરે છે. અમારા ઘરની જય લલિતા, ખાલી દેખાવમાં સ્વભાવમાં મમતા બેનર્જી. સરકાર ભલે મારી હોય, રાજ આનું જ ચાલે છે. તિરુપતિ બાલાજી, હાય હાય, ક્યાં ગયા? પહેલી લાઈન ઉપર થી ત્રીજા. હે શ્રીજી બાવા, ત્રીજી લાઈન ઉપર થી બીજા. આટલું જોરથી બોલે પછી કોઈ માણસ કરી પણ શું શકે? આજે મારા બાપુજી જીવતા હોત ને તો હું એમને પૂછત, હે બાપુજી, તમને આટલા મોટા મોરબી માં આજ મળ્યો? એ પૂછ્યું તો મારે છે સાલા સસરા. પૂછે સસરાજી, આખા મોરબી માં તમને હું જ મળ્યો? વાય મી, વાય મી. શોખ, મારા બાપુજીને પહેલેથી ભંગાર ભેગો કરવાનો શોખ હતો. ચૂપ કર, ચૂપ કર, ચૂપ કર, તારા ખિસ્સાટા બંધ કર. આ તારી માં રોજ મારી કાકરી કાઢે છે અને તે છેલ્લા 12 વર્ષથી તે અમારી એક સાંજ સારી જવા દીધી નથી. અરે સાંજનો સમય હોય છે સૂર્યાસ્તથી ગુલાબી થયેલા આકાશને નિહાળવાનો, નાકા પરના ભૈયાની પાણીપુરી ખાવાનો, જોગર્સ પાર્કમાં જોગિંગ કરતી સુંદર સુંદર માસીઓને જય શ્રી કૃષ્ણ કહેવાનું. તારે કારણે મારે રોજ સાંજે 6 વાગ્યા પહેલા ઘરમાં હાજર થઈ જવું પડે છે, કારણ કે સાંજે 6 વાગે તું આખું ઘર માથે લે છે. ઘરની વાત જવા દે, અરે અમારા બજારમાં પણ ઘરાકીનો સમય સાંજનો જ હોય છે, તો સાલા તારે કારણે મારે 4 વાગતામાં દુકાન વધાવી લેવી પડે છે. ખુવાર થઈ ગયો છું તારે કારણે, ખુવાર. કેમ પપ્પા, રોજ સાંજે 6 થી 8 શું થાય છે આ ઘરમાં? કી અને કી શું થાય છે? કઈ નથી થતું. નીચે આવો, નીચે આવો, જલ્દી આવો. અહીંયા ઉભા રહો. ભૂલી ગયા, પેલા કાઉન્સેલર ડેન્ડાસ મેડમે શું કહ્યું તું? અરે એને કહ્યું તું કે એની સાથે રોજ સાંજે જે થાય છે એની જાન આપણે એને નથી થવા દેવાની. બેટા તને કઈ જ પ્રોબ્લેમ નથી. મને ખબર છે મમ્મી. શું ખબર છે? એ જ કે પ્રોબ્લેમ પપ્પામાં છે. એ પ્રોબ્લેમ મારા નથી, પ્રોબ્લેમ તારામાં છે, પ્રોબ્લેમ તારી અક્કલમાં છે. પરમ દિવસે ધમુમામાં આવ્યા તમે, એને કીધું પંખો ચાલુ કર. મને કે કયો પંખો, લેડીઝ કે જેન્ટ્સ? સાલા પંખામાં લેડીઝ જેન્ટ્સ જેવું કઈ હોય? બજાજ ફેન, ઉષા ફેન. ભગવાન, એ ભગવાન, ઉપાડી લે, ઉપાડી લે, એટલે છૂટું આ ત્રાસ માંથી. યે, મજા આવશે ને? તારો બાપ મને શું કરે, મજા આવશે? ખાલી જગ્યા પુરાઈ જશે. એટલે સમજાવું, આ જોવો, ભમો, રમો, જમો, નમો અને ખાલી જગ્યામાં ખમો. ખાલી જગ્યા પુરાઈ નહીં વાત કરે.
મજામાં પૂરી જશે. જો કે તું તો આખી ફ્રેમમાં જ નહીં આવે. તમારા ફોટાને ચડાવવા માટે હાર પણ તૈયાર છે. આ કોણે આપ્યો હાર? ગયા મહિને પેલા ચંપક કાકા ગુજરી ગયા હતા ને, તેના ઉપર બહુ બધા હાર પહેર્યા હતા, એમાંથી એક ઢાંકી લીધો. ખરાબ સમયમાં કામ લાગશે. તારે કઈ કેવું છે? ફોરમ, એ ફોરમ, અરે ક્યાં ગઈ મારી? અરે ઘસને વચ્ચે થી એ ફોરમ જોયું 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 એને મારી સામે જોયું પણ નહીં. અરે લગ્ન પહેલા આવતો તો કેવો મમ્મી 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 કરતો હતો, હવે લગ્ન પછી ખાલી ફોરમ 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 કરે છે. બૈરી ઘેલો જોયું? બૈરી ઘેલો, બૈરીને બૂમ પાડી એમાં બૈરી ઘેલો. ભાઈ આપણા પુરુષોની આજ કરમ કઠણાઈ છે, માની સામે બૈરીને બૂમ મારો તો બૈરી ઘેલા, બૈરીની સામે માને બૂમ મારો તો માવડિયા, આપણા બાળકોને માર મારો તો નિર્દયી, બાળકોને કઈ નહીં કહો તો બેપરવા, આખો દિવસ ઘરની બહાર રોતો રખડું, ઘરની અંદર રોતો ઘર કુકડા, આ બૈરીને નોકરી ન કરવા દો તો શક્કી, બૈરીને નોકરી કરવા દો તો બૈરાની કમાણી ખાનારા, બૈરીને માર મારો તો જાલિમ, અને બૈરાના હાથનો માર ખાવ તો બાયલા. આમાં પુરુષ બિચારો જાય તો જાય ક્યાં? બરાબર છે, પણ આખી વાતનો ફોરમ ક્યાં છે? અરે તારી બૈરીના ઘરમાં પગ ટકે જ ક્યારે છે? એક પગ એના પિયરમાં હોય છે તો બીજો શોપિંગ મોલમાં. તને ખબર છે આખા ઘરનું કામ હું એકલી હાથે કરું છું. આખા ઘરનું કામ તું એકલી હાથે કરે છે? મને કે ઝાડુ બોટા કોણ કરે છે? રમીલા કામવાળી. હા, કપડા કોણ ધોવે છે? વોશિંગ મશીન. હા, છોડો અને પાણી કોણ બાય છે? માડી કાકા. હા, રસોઈ કોણ બનાવે છે? પપ્પા તમે. હા, ખબર. પેપર ની પૂડ, પેપર ની પૂડ. હા, તમને 32 દાંત આપ્યા છે, ચાર કાકરા ચવાતા નથી. તારાવરને તું કાકરા ખવડાવશે? અને એમાં પેલો નીચેની ઇલેક્ટ્રિક દુકાન વાળો પેલો સૂર્યો મને કે વાહ વાહ વાહ, તમારી તો રામ સીતાની જોડી છે. મેં કીધું હું રામ એ તો બરાબર, પણ આ તને કયા એંગલથી સીતા લાગે છે? પેલો અશોકવનમાં બેઠી હોય ને તો અશોકવનનું પેલું ઝાડ પણ નાનું પડે. અને આવી ગયું તારું સુપર માર્કેટ. જ્યારથી તે એની માંગ ભરી છે, એની માંગ પૂરી કરવામાંથી ઊંચો જ નથી આવતો. જ્યારથી પૂરી છે આ એની સેથી મરાઈ ગઈ છે આપણા બધાની મેથી. સુપર સેવિંગ્સ, એક્સાઇટિંગ શોપિંગ. તમે જો કેટલું બધું શોપિંગ કરીને આવી છો. ફોરમ, આટલું બધું શું લઈ આવી? અરે એ પૂછ કે શું ફ્રી લાવી? પપ્પાજી બાર ટુવાલ ઉપર આ બે રૂમાલ ફ્રી. અરે વાહ 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 વાહ, આ રૂમાલ તું ઘડી કરીને સાચવી રાખજે, ક્રેડિટ કાર્ડ ના બિલ ભરતા ભરતા કપડાં ઉતરી જશે ને તો કામ લાગશે ઢાંકવા. અને મમ્મીજી, બે સાડી ઉપર આ એક બ્લાઉઝ પીસ ફ્રી. શું વાત કરે છે? યસ, બ્લાઉઝ પીસ ફ્રી. વાહ વાહ વાહ, જય શ્રી. આ બ્લાઉઝ પીસ માંથી તારા બાઈ ની એક પીસ પણ નહીં થાય. તને આખો ટાકો જોઈએ. આખો ટાકો જોઈએ? સાંજ કો ડ્યુટી ખતમ કરને કે બાદ ચલે મત જાવના, પાઉં ભાજી જમ કે જાવના. ચાહે વાજે ઉપવાસ હે જાતને.
આજે આનો ઉપવાસ છે. આને કહેવાય ભૂંડની જરૂર પડે ત્યારે ભૂંડ ઉકળને જઈને બેહે. મમ્મીજી આને ઇન્ટેલિજન્ટ શોપિંગ કહેવાય. તમને ખબર છે 10 કિલો બટેટા પર પૂરી 5 રૂપિયાની કોથમીર ફ્રી 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 અને કાંદા પર શું ફ્રી આવ્યું? છોતરા 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 ના, આ એક એક્લેર ફ્રી. ઉમંગભાઈ તમારા માટે. થેન્ક યુ ભાભી. પપ્પા મારી એક્લેર ઉપર નજર નાખો છો? આ ઉંમરે એક્લેર ખાશો પછી દાંત દુખશે, પછી આયોડેક્સ ઘસવો પડશે. દાંત દુખતા દાંત દુખે તો આયોડેક્સ ઘસાય. આવું શીખવાડી દેતો એને. બે બેટા આયોડેક્સ ન ઘસાય, સોફરા મશીન લગાડાય. લગાડો જેમ ચાકી જાઓ. થમો, તું ત્યાં બેઠો બેઠો શું કરે છે? ચલ આ બધું અંદર મૂકી આવ. લઈ જાઉં છું હું છે ને, બધું અંદર લઈ જાઉં છું. મૂક. મારો દીકરો આ બધું અંદર નહીં લઈ જાય તો કોણ લઈ જશે? હું કહું કોણ લઈ જશે? તારી સાસુનો દીકરો. એટલે એટલે કે હું? હું અહીંયા ઉભો છું ને, તમે આ બધું લઈ જાઓ, કેવું લાગે? શ્રવણ શ્રવણ, હું આ બધું લઈ જાઉં છું, પાવ ભાજી તમે બનાવી નાખજો. સાલો દુર્યોધન. ભટકે છે તમારી જેમ નહી, એકલો એકલો ફરવા નીકળી જાય. મારે પણ કે એકલા એકલા નથી ફરવું, પણ તને લઈને જાઉં છું ને તો આપણે એક સાથે બે રિક્ષા કરવી પડે. પરમ દિવસે તો પેલા બોરીવલી સ્ટેશન થી રિક્ષા જ નહીં મળી. પછી પછી કઈ નહીં, હાથ ગાડી કરી. હાથ ગાડી પર લઈને જઈ રહ્યો તો લોકો લાગ્યું કે હું ગણપતિ ને લઈને જઈ રહ્યો છું. લોકો એ પૈસા ફેંક્યા, એ જ પૈસા માંથી હાથ ગાડી નું ભાડું ચૂકવાઈ ગયું. મમ્મી મમ્મી, પિંકી સની સાથે પિક્ચર જોવા ગઈ છે, બાહુબલી. તને કોણ કહ્યું? હું રોજ રાતે એના મેસેજીસ વાંચું છું. શું એ રાતા તું ઊંઘી જાય ને પછી હું પણ તારા ફોન માંથી મેસેજીસ વાંચું છું? અરે પતિના મેસેજીસ વાંચવા તો પત્નીઓનો જન્મસિદ્ધ અધિકાર છે. મારા પિયરમાં મારા બાપુજી પોતાના બધા જ પત્રો મારી બા પાસે જ વંચાવતા, અને એમાં જીવન સાથી પરના વિશ્વાસ પર કોઈ કામ નતો. હા, જીવન સાથી પરના વિશ્વાસ પર કોઈ કામ નતો, કારણ કે તારો બાપ અંગૂઠા છાપ હતો. તારી બેન ને છોડવાનો કોઈ છોકરો આવે છે તો એમાં હરખાય છે શું? તું સની જીજુ ફીજુ તું આજે એક અક્ષર કોઈ નહીં બોલે. આવા દો એ પિંકી ને, બરાબર ની ધૂળ કાઢું છું હું. મમ્મી મમ્મી મમ્મી, પપ્પા નથી અહીંયા. ગુડા તારો બાપ. આ તારો ઘરે આવવાનો ટાઈમ છે. સોરી પપ્પા, આજે હિસ્ટરી નો એક્સ્ટ્રા લેક્ચર હતું. હા બાય પપ્પા. વરે ઉભરે ઉભરે, કોણે તારા લેક્ચર લીધા? બજરંગી ભાઈજા ને કે બાહુબલી હે? પિક્ચર જેવા ગઈ હતી ને? જો આ તારી કરીના કપૂર પિક્ચર જોવા ગઈ હતી. એ કટપ્પા, આવી આવી લેડીઝ બાહુબલી આવી આવી. હા હેંગર પરથી નીચે ઉતાર્યો. થેન્ક યુ વેરી મચ. જમાનો બદલાઈ ગયો છે. અરે અમારા જમાનામાં શરમ અને મર્યાદા સાચવવામાં હું તમારામાં થાપ ખાઈ ગઈ, પણ એવું હું મારી પિંકી સાથે નહીં થવા દઉં. અરે પિંકી અને સની તો એકબીજાને લવ કરે છે. લવ? એ બંકર બંકર બંકર, તારો લવારો બંકર. પણ પપ્પા, સની કેટલો ક્યુટ છે. એ રિતિક જો હેન્ડસમ છે, શાહરૂખ જો રોમાન્ટિક છે, અને રણવીર જેવો ક્યુટ છે. તમને ખબર છે કેટલી ક્યુટ ક્યુટ શાયરીઓ મને વોટ્સએપ કરે છે? કાલે રાત્રે તો 8 વાગે એને મને શાયરી વોટ્સએપ કરી હતી. શું વાત કરે છે, રાતના 8 વાગે? હું અંદર કઈ રીતે ગયો? તે ઠીક ખાધી તારી ને મારી છે જન્મ જન્મની પ્રીત, તું મારી ગરોડી ને હું તારી ભીત. વાહ
ચુપરે ચુપરે ગરોળા ચુપરે ચુપરે બેસ્યા બેસ્યા બેસ. મને એમ કે આ તારો શાહરૂખ ખાન રહે છે ક્યાં? નાલા સોપારામાં. નાલા સોપારા? સુરત છે ને સુરત, એનાથી જય રાખ. આ બાજુ શાહરૂખ ખાન કરે છે શું? કઈ જ નહીં. જો કઈ નથી કરતો આનો શાહરૂખ ખાન, કઈ નથી કરતો. એક તેનો પ્લસ પોઈન્ટ છે, મને પ્રેમ કરે સિવાય બીજું કઈ જ નથી કરતો. તમને ખબર છે આજે મને ફેરવવા માટે ને આખો દિવસ આજે રિક્ષા ભાડે લીધી. રિક્ષામાં ફરે છે શાહરૂખ ખાન, રિક્ષામાં ફરે છે. અરે પણ પિંકીબેન, એની પાસે તો બાઇક છે ને. હતું ભાભી હતું, પણ એ વેચીને તેને મને આ સેકન્ડ હેન્ડ મોબાઈલ અપાવ્યો. તો મેં તો નો મોબાઈલ અપાવ્યો તો એ શું પપ્પા? એ વેચીને મેં એને નવો મોબાઈલ અપાવ્યો. 60,000 નો આઈફોન, આઈફોન એને વેચી નાખ્યો. અને તમને ખબર છે અમે રિક્ષામાં જઈ રહ્યા હતા ને ત્યારે ગીત વાગ્યું કંગનમ સ્ટાઇલ, તો એને સીધો રિક્ષામાંથી બહાર કૂદકો માર્યો. કેમ? આ ગીત વાગે ને એટલે એને નાચવું જ પડે. એટલે રસ્તા પર નાચ્યો? હા. કેવી રીતે? કરી બતાવો. યસ, ઓપન કંગનમ સ્ટાઇલ. તું શાની વચ્ચે ડબ 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 કરે રાખે છે? એક તો ખાડો પાડી નાખ્યો. આવતીકાલથી શનિને મળવાનું બંધ. આવતીકાલે તને જોવા માટે ગંભીરભાઈ રાયચુરા અને એમનો દીકરો આવી રહ્યા છે. એ લોકો મોરબીના છે, અત્યારે મુંબઈમાં રહે છે. અરે બાપ બિલ્ડર છે અને છોકરો બોડી બિલ્ડર છે. એનો સેકન્ડ હેન્ડ કારનો બિઝનેસ છે. પૈસે ટકે લોકો એકદમ સુખી છે. મારું ડિસિઝન ફાઇનલ છે. આવતીકાલે 4 વાગે લોકો અહીંયા આવી રહ્યા છે. પણ 4 વાગે શું કામ? કારણ કે સાંજે 6 વાગે આ તારા લાલની લીલા શરૂ થઈ જાય છે. એટલે મેં લોકોને 4 વાગે બોલાવ્યા છે જેથી કરીને 6 વાગ્યા પહેલા જ બધું આટો પી અને અહીંયાથી રવાના થઈ જાય. એટલે શનિની કપાઈ જાય કન્ની. ચાલુ કોઈ રસ્તા પર ઉપર નાચી કહે છે કે ગિલ્લું થાય. ઓ માય ગોડ, શું જો 6 માં 5 કરી. મારે કેમ તૈયાર થવાનું છે? મને પણ કોઈ જોવાવાનું છે. આ બધા તને જોવા આવ્યા છે. ઉપર જા. અરે રોજ 6 વાગે અને રોજ તો ત્રાસ શરૂ થઈ જાય છે. હે ભગવાન, મારાથી તો મેં થતું નથી. હે હનુમાન દાદા, હાય હાય, ક્યાં ગયો? ત્યાં જઈને શોધ ને. હે હનુમાન દાદા, ક્યાં ગયા? હે હનુ, એ મળી ગયા. હે હનુમાન દાદા, આ સાંજે 6 વાગ્યાનો પ્રોબ્લેમ તમે સોલ્વ કરી નાખશો ને તો 1 વર્ષ સુધી સુકો રોટલો ને છાશ ખવડાવીશ. ખમો ને. એ મને છે ની કડા, તું ખા ને, તને વધારે જરૂર છે. હું તો કહું તું હવા ખાવાનું જ રાખ. ધૈયા 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 ધૈયા
કાચ મારવા નહીં આવીશ. ત્યારે જ મને થયું હતું કે સલુ કંઈક લોચો છે. એ દિન આજની ઘડી રોજ સાંજે 6 વાગે મારા બાપુજી નમોનો આત્મા મારા દીકરા ઉમોના શરીરમાં આવે છે. ઓ બાબડ્યા, કઈ નહીં કઈ નહીં બાપુજી. બીજી ખાશે મને જુએ છે અને એમના હાથમાં ચળ ઉપડે છે. ઘરમાં બીજા કોઈને નહીં ને લાફો મને જ મારે છે. ઓ બાબડા, કઈ નહીં કઈ નહીં બાપુજી. દાદાજી પાણી લાટો કેમ ઘસ્યો નથી? ચક ચક તો જોઈએ. આના મોઢા જેવો મેલો નહીં પણ આના મોઢા જેવો ઉજળો જોઈએ. ભલે. કમાડ. હા બાપુજી. મારી આદુ નાખેલી ચા ને કમાડ ક્યાં છે? બાપુજી, તમારી આદુ નાખેલી ચા તૈયાર થઈ રહી છે અને ખમણ એટલે કે તમારો દીકરો તો તમારી સામે જ ઉભો છે ને. સાલા, જીવતા જાગતા ખમણ ની નહીં નાસ્તા ના ખમણ ની વાત કરો છો? આજકાલ બહુ કામ કરો છો? હા બાપુજી. એટલે જ ચૂકાઈ ગયા છો. બોલો. અને હુકાયેલી લાગે છે. રોજ બધાની ઓળખાણ કરવાની. બાપુજી પેલી ધમાની બહુ ધમો. કોણ? મારો મોટો દીકરો. ક્યાં છે? હારી દાદા. પછી આ કોણ છે? આપણે ત્યાં છોકરા છોકરી ને પૂછવામાં આવતું ના. મા બાપ જ્યાં કે ને ત્યાં છોકરા છોકરી પરણી જતા હોય છે. બીજી વાર પરણવા માટે ના પાડી છે તો ટાટિયો ભાંગી નાખીશ. ખમણ નો જાતને બોલ કોઈ પણ નાખે વિકેટ મારી પડે છે. વહેલામાં વહેલી તકે પિંકી માટે છોકરો શોધજે. અને હા, છોકરો મોરબી નો જ હોવો જોઈએ બાપુજી. મોરબી વાળો જ પોતો છે. આવતીકાલે જોવા માટે આવી રહ્યા છે. શાબાશ. કાલે કાલ ગોળ ધાણા પતાવી નાખજે. અને હા, લગ્ન નો મુહૂર્ત પણ જોડાવી નાખજે. ચોક્કસ બાપુજી. પિંકી બેટા આ સાંભળે છે ને? હા. ખમણ. હા. મને કે આખી વાતમાં મારો નાનકો ઉમો ક્યાં છે? ઉમોના શરીરમાં આવીને પછી પૂછે મારા ઉમો ક્યાં? બાપુજી બાપુજી, ઉમાને તો મેં પરદેશ ભણવા મોકલ્યો છે ને. ક્યાં? આ આખું નાટક જોવા માટે હમણાં જ છે મારું મી એપ ડાઉનલોડ કરો.